ધોરાજીના ધાણીકોઠા રોડ પર આવેલ મોબાઈલની દુકાન ધરાવતા શખ્સે નગરપાલિકાની મહિલા સફાઈ કામદારને સફાઈ બાબતે લાકડીએ માર માર્યો. ધોરાજીના મોબાઈલની દુકાન ધરાવતા શખ્સે નગરપાલિકાની મહિલા સફાઈ કામદારને સફાઈ બાબતે લાકડીએ માર માર્યો ત્યારે સફાઈ કામદાર બેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે અને તમામ સફાઈ કામદારો હોસ્પિટલે પહોંચ્યા અને જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી સફાઈ કામદારો કામગીરી નહીં કરે અને સફાઈ કામદારોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો. શું થયું તું બેન? વારતી હતી ને તો એ કહે કે બાજુની દુકાનનો કચરો થેલી ભરેલો હતો તો મને કહે છે કે આ થેલીનો કચરો લઈ લે. તો મેં કીધું એ અમારામાં નથી આવતું તો અમારે નથી, તમારે કચરાની ગાડી હમણાં આવશે એમાં નાખી દેવાનો. તો કેમ ના પાડે, તારા બાપનો રોડ છે, હું કહું એટલે તારે કરવું જ પડે, તારી નગરપાલિકા મારી નીચે છે અને કે તારા ઢેઢ ભંગ્યા હરિજન જે કોઈ તમે છો ને બધાએ મારે તારા જેવી તો મેં 10 રમાડીશ ને 10 રાખી છે અને નહીં તેવું હું આજ 45 વર્ષની જૂની એટલો ઉંમર લાયકે નથી અને નહીં તેવું બોલવા માંડો ને જટાજટી લાકડી કરી મારું મંગળસૂત્ર ક્યાંક પડી ગયું અને દાણો હતો નાકમાં. બધાય પબ્લિક એને છોડાવે છે કે ભાઈ માણસ છે, મારહાર ન કરે તેમ થોડી આવીને મારતો હતો. પછી તમે શું કર્યું? મેં પછી પટાવાળાને ફોન કર્યું, બધાને ફોન કરીને બોલાવ્યા અને પબ્લિક બધાને એકબીજા બેનુને કીધા કે તમારી બેનને ઓલો ભાઈ મારે છે તો પછી બેનું બધી ધોળીને આવી દવાખાને લઈને. ક્યાંથી માર માર્યો તમને? લાકડીથી, એની દુકાને લાકડી પડી છે મોબાઈલને. માંડો તોડવા ને કરવા ને કે મને આ બેને મારી એમ કહેવા માંડો. મારું નામ જેઠવા આશીષ, ધોરાજી વાલ્મીકી સમાજ. આજે અમે સમગ્ર વાલ્મીકી સમાજ અને વાલ્મીકી સમાજના પ્રમુખ હરેશભાઈ જેઠવા બધાએ આ મામલે અમે ભેગા થયા છીએ. સવારે 7:30-8 આસપાસ ધાણીકોઠા રોડ મૂળ મોબાઈલની દુકાન વડાવે અમારા સફાઈ કામદાર વાલ્મીકી સમાજના બેનને ઢોર માર મારતા આજે દવાખાનામાં અમે દાખલ બેનને કર્યા છે. હવે મોબાઈલ વાળાએ એવા શબ્દો વાપર્યા કે તું દુકાનમાંથી કચરો ઉપાડી લે, એટલે બેનને કીધું હું દુકાનમાંથી કચરો ન ઉપાડું, કચરાની ગાડી આવે તમે કચરો નાખજો. કે તું ભંગિયાની થઈને ઝેડડી થઈને તું અમને ના પાડે છો, તારું આખી નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખને આખું હરિજન કે અમારા ભેગા છે કે તારું કાંઈ નહીં આવે એમ કરી મંગળસૂત્ર લૂંટી લીધું અને લાકડીએથી માર મારવા આવ્યો. હવે અત્યારે બપોર સુધીમાં જો આની ધરપકડ કરવામાં નહીં આવે, જાહેરમાં સરભરા કરવામાં નહીં આવે, માફી નહીં માંગવામાં આવે તો આજ બપોરે સમગ્ર સફાઈ કામગીરી ઠપ રહેશે, કચરાની ગાડીઓ પણ બંધ રહેશે અને ખાતર પણ બંધ રહેશે. અને જે તે જવાબદાર વ્યક્તિ સેનિટેશનના અધિકારીની જવાબદારી હોય છે પણ સેનિટેશનના અધિકારી તથા નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર આજ સુધી હજી કોઈ જાતની મુલાકાત લીધેલી નથી. કાનભાઈ સુવા, KTV ન્યૂઝ, ધોરાજી.